स्वागत है मित्रों तमारो अमारी यूट्यूब चैनल पर। मित्रों हाल में हाईकोर्ट ऑफ गुजरात द्वारा आसिस्टंटनी भर्ती माटेनी जाहेरात करवामां आवेल छे, जेमां मित्रों आजे तेमनी विगतवार चर्चा करवानी छे। शुरू करता पहेला मित्रों चैनल पर नवा होय तो चैनल ने सब्सक्राइब करवानी साथे ऑल नोटिफिकेशन बेल आइकन ने प्रेस करवानुं भूलता नहीं, जेथी करीने आ प्रमाणेना जेवा वीडियो चैनल पर मूकीए के तरत तमने नोटिफिकेशन मळी रहे। तो मित्रों हाल में हाईकोर्ट ऑफ गुजरात द्वारा આસિસ્ટન્ટની પોસ્ટ માટેની ભરતી માટેની જાહેરાત કરવામાં આવી છે, જેમાં મિત્રો તેનો જાહેરાત ક્રમાંક RC 1434/2022 છે। અને મિત્રો સૌ પ્રથમ આપણે તેની અગત્યની તારીખ જોઈએ ઓનલાઈન અરજી કરવા માટેની। તો મિત્રો તેની શરૂઆતની તારીખ સ્ટાર્ટિંગ ડેટ મિત્રો 28/4/2023 તમે ઓનલાઈન અરજી કરી શકશો, અને તેની લાસ્ટ ડેટ છે મિત્રો 19/5/2023 દરમિયાન સુધી તમે ઓનલાઈન અરજી કરી શકશો આસિસ્ટન્ટની પોસ્ટ માટેની। ત્યારબાદ મિત્રો તેનું એક્ઝામનું શેડ્યુલ જોઈએ તો મિત્રો તેની એલિમિનેશન ટેસ્ટ એટલે કે ઓબ્જેક્ટિવ ટાઈપની જે MCQ ટાઈપની એક્ઝામ લેવામાં આવશે તે 25/6/2023 રોજ યોજવામાં આવશે। ત્યાર પછી તેમાં જે પાસ થશે અથવા તો ક્વોલિફાય થશે તેમાં મેઇન એક્ઝામ એટલે કે વર્ણનાત્મક ટાઈપ માટેની જે એક્ઝામ લેવામાં આવશે તે 2023 યોજવામાં આવશે, અને ત્યારબાદ પ્રેક્ટિકલ સ્કિલ ટાઈપિંગ ટેસ્ટ એટલે કે કોમ્પ્યુટરની જે ટેસ્ટ યોજવામાં આવશે ટાઈપિંગ માટેની તે 2023 યોજવામાં આવશે। તો આ પ્રમાણેનું મિત્રો એક્ઝામ માટેનું શેડ્યુલ રહેશે આસિસ્ટન્ટની પોસ્ટ માટેનું। ત્યારબાદ મિત્રો કુલ જગ્યાઓ જોઈએ તો મિત્રો કુલ જગ્યાઓમાં 1778 કુલ જગ્યા છે, અને તેનું પગાર ધોરણ જોઈએ તો મિત્રો પગાર ધોરણ રહેશે 19,900 થી 63,200 સુધીનું પગાર ધોરણ રહેશે આસિસ્ટન્ટની પોસ્ટ માટેનું। અને મિત્રો કેટેગરી વાઇઝ જગ્યાઓ જોઈએ તો મિત્રો જનરલ કેટેગરી ઉમેદવારો માટે 786 જગ્યા છે, SC કેટેગરી ઉમેદવારો માટે 112 જગ્યા છે, ST કેટેગરી માટે 323 જગ્યા છે, SCBC કેટેગરી માટે 402 જગ્યા છે, EWS કેટેગરી માટે 155 જગ્યા છે। ટોટલ મળીને મિત્રો 1778 જગ્યાઓ માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવેલ છે। ત્યારબાદ આગળ જોઈએ મિત્રો તો મિત્રો શૈક્ષણિક લાયકાત જોઈએ તો મિત્રો બેચલર ડિગ્રી ધરાવતા હોવા જોઈએ, કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી ધરાવતા ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકશે। અને મિત્રો ત્યારબાદ ટાઈપિંગ સ્પીડ 5000 કી ડિપ્રેશન હોવી જોઈએ કોમ્પ્યુટરમાં ઇંગ્લિશ અને ગુજરાતી માટે। ત્યારબાદ મિત્રો કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ ધરાવતા હોવું જોઈએ, અને ત્યારબાદ મિત્રો ઇંગ્લિશ ગુજરાતી અને હિન્દી ભાષાનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ। તો આ પ્રમાણે શૈક્ષણિક લાયકાત હોવી જોઈએ। ત્યારબાદ મિત્રો વયમર્યાદા જોઈએ તો વયમર્યાદા મિત્રો 21 વર્ષથી ઓછી નહીં અને 35 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં, અને જે છૂટછાટ આપવામાં આવશે તે મિત્રો 19/5/2023 તારીખને ધ્યાનમાં લઈને છૂટછાટ આપવામાં આવશે, જેમાં મિત્રો અનરિઝર્વ કેટેગરી ઉમેદવારને કોઈ છૂટછાટ આપવામાં નથી, તેમજ મહિલા ઉમેદવારોને 5 વર્ષની, SC ST SCBC અને EWS કેટેગરી ઉમેદવારોને 5 વર્ષની, ત્યારબાદ ડિફરન્ટલી એબલ્ડ પર્સનને ઉમેદવારને 10 વર્ષની અને 1 સર્વિસમેનને 3 વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહેશે। તો આ પ્રમાણે છૂટછાટ મળવાપાત્ર રહેશે વયમર્યાદામાં। વધુમાં વધુ મિત્રો જોઈએ તો 45 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં અથવા તો થવી જોઈએ નહીં મિત્રો વયમર્યાદામાં, 45 વર્ષથી વધુ થવી જોઈએ નહીં મિત્રો, સોરી મિત્રો। અને મિત્રો તેની ડેટ છે 19/5/2023 ડેટને ધ્યાનમાં રાખીને જ વયમર્યાદાની ગણતરી કરવામાં આવશે। ત્યારબાદ મિત્રો 29/9/2022 તારીખે જે ગવર્મેન્ટ ઇન્ડિયા દ્વારા સોરી મિત્રો ગુજરાત સરકાર દ્વારા જે 1 વર્ષની જે છૂટછાટ આપવામાં આવેલ છે વધારાની, જે મિત્રો એજ લિમિટમાં તે મિત્રો અહીંયા લાગુ પડશે, તો એક વધારાની વધુ છૂટછાટ મળવાપાત્ર રહેશે। ત્યારબાદ મિત્રો જોઈએ ફી, તો મિત્રો ફીમાં જોઈએ તો SC ત્યારબાદ ST SEW સોરી મિત્રો SEB ક્લાસ તથા ઇકોનોમિક વિકર સેક્શન તથા ડિફરન્ટ એબલ પર્સન અને PH કેટેગરીમાં ઓનલી ઓર્થોપેડિકલી ડિસેબિલિટી ઉમેદવારોને મિત્રો જે અને 1 સર્વિસમેનને 500 રૂપિયા ફી રહેશે। ત્યારબાદ બીજા તમામ ઉમેદવારોને મિત્રો 1000 ફી ભરવાની રહેશે મિત્રો, તો આ પ્રમાણે ફી તમારે ભરવાની રહેશે અલગ અલગ કેટેગરી વાઇઝ ઉમેદવાર માટે, અને તે મિત્રો ઓનલાઈન તમે ફી ભરી શકશો scoj.gujarat.gov.in ઉપર જઈને ઓનલાઈન અરજી કરતી વખતે, અને ત્યારબાદ તેની ઈ રિસિપ્ટ મેળવી લેવાની રહેશે। ત્યારબાદ આગળ જોઈએ મિત્રો તો જે અગત્યની તારીખ છે તે મિત્રો 28/4/2023 થી 19/5/2023 દરમિયાન તમે ઓનલાઈન અરજી કરી શકશો। ત્યારબાદ મિત્રો જે એક્ઝામ શેડ્યુલ રહેશે તે આ પ્રમાણે છે, જેમાં એલિમિનેશન ટેસ્ટ છે MCQ ટાઈપની તેમાં 100 માર્કનું રહેશે, તેમાં મિત્રો દરેક પ્રશ્નનો 1 માર્ક રહેશે, નેગેટિવ માર્કિંગ 0.33 રહેશે, અને તેનું જે પેપરનું ભાષા રહેશે તે મિત્રો ઇંગ્લિશ અને ગુજરાતી ભાષા રહેશે, અને જે
તેનો સિલેબસ રહેશે, તો કયા ટોપિકમાંથી પૂછવામાં આવશે તો આ પ્રમાણે છે, જેમાં ઇંગ્લિશ લેંગ્વેજ, ગુજરાતી લેંગ્વેજ, જીકે, એરિથમેટિક, કરંટ અફેર, ઇન્ડિયન હિસ્ટ્રી એન્ડ જિયોગ્રાફી, બેઝિક ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન, સ્પોર્ટ, એનાલિટિક રિઝનિંગ, મેન્ટલ એબિલિટી, ઇટીસી વગેરે, આ પ્રમાણેના ટોપિકમાંથી એમસીક્યુ ટાઈપના પ્રશ્નો પૂછવામાં આવશે. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ તો જે મિત્રો એલિમેન્ટ ટેસ્ટ યોજવામાં આવશે તેનું મિત્રો જે પરીક્ષા સ્થળ રહેશે તે મિત્રો અમદાવાદ અથવા તો બીજા જિલ્લાઓમાં રહેશે પરીક્ષા સ્થળ. ત્યારબાદ મિત્રો જે રિઝર્વ કેટેગરીના ઉમેદવારો છે એસસી એસટી એસસી બીસી ઈડબલ્યુએસ ડિફરન્ટ એબલ પર્સન માટેના મિત્રો તો અને એક સર્વિસમેન તો મિનિમમ મિત્રો 55% લઘુત્તમ લાયકી ધોરણ હોવું જોઈએ એમસીક્યુ ટાઈપની પરીક્ષામાં પાસ થવા માટેનું. ત્યારબાદ બીજા તમામ કેટેગરીના ઉમેદવારો માટે 60 માર્ક્સ રહેશે ક્વોલિફાય થવા માટેનું. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ આપણે, ત્યારબાદ મિત્રો જે મેઇન એક્ઝામ યોજવામાં આવશે તે મિત્રો 60 માર્ક્સની રહેશે અને તેનો સમયગાળો રહેશે 90 મિનિટનો. તેમાં મિત્રો મેઇન એક્ઝામમાં મિત્રો ડિસ્ક્રિપ્ટ ટાઈમના 60 માર્ક, 90 માર્ક, 90 મિનિટનો સમયગાળો રહેશે. તે મિત્રો ઇંગ્લિશ તેની ભાષા રહેશે અને તેનું સ્થળ રહેશે મિત્રો અમદાવાદ અથવા તો બીજા જિલ્લાઓમાં યોજવામાં આવશે. ત્યારબાદ મિત્રો મિત્રો સિલેબસ રહેશે મિત્રો તે આ પ્રમાણે છે, જેમાં ઇંગ્લિશ લેંગ્વેજ, ગુજરાતી લેંગ્વેજ અને બેઝિક નોલેજ ઓફ કોમ્પ્યુટર, સ્પ્રેડશીટ અને વર્ડ પ્રોસેસર રહેશે. તો આ પ્રમાણેનો સિલેબસ રહેશે અને તેમાં મિત્રો લઘુત્તમ લાયકી ધોરણ રહેશે એસસી એસટી એસીબીસી ઈડબલ્યુએસ કેટેગરી પીએચ તથા એક સર્વિસમેન માટે તે 45 માર્કનું રહેશે અને બીજા તમામ ઉમેદવારો માટે 50 માર્કનું લઘુત્તમ લાયકી ધોરણ રહેશે પાસ થવા માટેનું. અને ત્યારબાદ લાસ્ટમાં મિત્રો પ્રેક્ટિકલ સ્કિલ ટેસ્ટ યોજવામાં આવશે 40 માર્કનું, તેનો સમયગાળો રહેશે 10 મિનિટનો, જેમાં મિત્રો ટાઈપિંગ 40 માર્ક, 10 મિનિટનું રહેશે અને તેમાં કોમ્પ્યુટરમાં ઇંગ્લિશ અને ગુજરાતી રહેશે, તે તમારે ટાઈપિંગ કરી આપવાનું રહેશે મિત્રો. તે સ્થળ મિત્રો અમદાવાદ અથવા બીજા જિલ્લાઓમાં રાખવામાં આવશે અને તેમાં મિનિમમ સિક્યોર એટલે લઘુત્તમ લાયકી ધોરણ મિત્રો 40 માર્કનું રહેશે. તો આ પ્રમાણેનું મિત્રો અભ્યાસક્રમ એક્ઝામનું શેડ્યુલ રહેશે, જેમાં મિત્રો ટાઈપિંગ ટેસ્ટ હશે તે ગુજરાતી ભાષામાં રહેશે અને ગુજરાતીમાં ઇન્ડિક ઇનપુટ જે સોફ્ટવેર છે તે રહેશે અને તેમાં માઇક્રોસોફ્ટ ઇન્ડિક લેંગ્વેજ ઇનપુટ ટૂલમાંથી હશે, જેમાં મિત્રો આ જે ટ્રાન્સલેશન ગુજરાતી ટાઈપ આ પ્રમાણેની તમારે ટાઈપિંગમાં જે પણ કીપેડ તમને ફાવતું હોય તે પ્રમાણે તમારે સિલેક્ટ કરીને ટાઈપિંગ કરવાનું રહેશે. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ મિત્રો જે ફાઇનલ સિલેક્શન જે યોજવામાં આવશે, ફાઇનલ જે લિસ્ટ જાહેર કરવામાં આવશે તે મિત્રો મેઇન એક્ઝામ અને ટાઈપિંગ ટેસ્ટના માર્કના આધારે જ ફાઇનલ સિલેક્શન લિસ્ટ જાહેર કરવામાં આવશે. ત્યારબાદ મિત્રો જોઈએ તો મિત્રો સિલેક્ટ લિસ્ટ જાહેર થયા બાદ જે વેઇટિંગ લિસ્ટ જાહેર કરવામાં આવશે તે 1 વર્ષ પછી જાહેર કરવામાં આવશે વેઇટિંગ લિસ્ટ. ત્યારબાદ આગળ જોઈએ મિત્રો તો તમે ઓનલાઈન અરજી કેવી રીતે કરી શકતો હોય તો હાઈકોર્ટ ઓફ ગુજરાતની sc.ojs.gujarat.gov.in ઉપર જઈને તમે ઓનલાઈન અરજી કરી શકશો. જેમાં તો ઓનલાઈન અરજી કરવા માટે તમારે ફોટોગ્રાફ 15 KB અને ત્યારબાદ સિગ્નેચર 15 KB જેપીજી ફોર્મના હોવું જરૂરી છે ઓનલાઈન અરજી કરતી વખતે. ત્યારબાદ મિત્રો જોઈએ આપણે આગળ જનરલ ઇન્સ્ટ્રક્શન આપેલ છે મિત્રો તે તમે વાંચી લેશો અને મિત્રો તેની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈને તમે ઓનલાઈન અરજી કરી શકો, જેમાં sc.ojs.gujarat.gov.in ઉપર જઈને તમે ઓનલાઈન અરજી કરી શકશો. અને મિત્રો જે આઈડેન્ટિટી પ્રૂફ જે તમે ઓનલાઈન જે એમસીક્યુ ટાઈપની એક્ઝામ આપવા જશો ત્યારે આઈડેન્ટિટી પ્રૂફ, ઇલેક્શન કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, આધાર કાર્ડ વગેરે જે કોપી હોય તે સાથે રાખવાની રહેશે કોલ લેટર સાથે. ત્યારબાદ જોઈએ મિત્રો તો આ પ્રમાણે મિત્રો હાઈકોર્ટ ગુજરાત દ્વારા આસિસ્ટન્ટની કુલ 1700થી વધારે જગ્યાઓ માટે તારીખ 27/4/2023 ઓનલાઈન અરજી મંગાવવામાં આવેલ છે. અને મિત્રો જે લાસ્ટમાં જે કેટેગરી વાઇઝ જિલ્લા પ્રમાણે જે જગ્યાઓ છે તે આપણે જોઈ લઈએ તો મિત્રો અમદાવાદમાં 60 જગ્યા છે. ત્યારબાદ મિત્રો ચીફ મેટ્રોપોલિટન મેજેસ્ટિક કોર્ટમાં અમદાવાદમાં 97 જગ્યા છે. ત્યારબાદ અમદાવાદ સ્મોલ કોસિસ કોર્ટ અમદાવાદમાં 27 જગ્યા છે. અમદાવાદ રૂરલમાં 47 જગ્યા છે. ફેમિલી કોર્ટ અમદાવાદમાં 2 જગ્યા છે. અમરેલીમાં 52 જગ્યા છે. આણંદમાં 65 જગ્યા છે. ફેમિલી કોર્ટ આણંદમાં 1 જગ્યા છે. અરવલ્લી એટ મોડાસામાં 53 જગ્યા છે. ફેમિલી કોર્ટ મોડાસામાં 1 જગ્યા છે. ત્યારબાદ જોઈએ આપણે
त्यारबाद मित्रों बनासकांठा पालनपुर में 37 जगह है, फेमली कोट पालनपुर में 1 जगह है, भरूच में 97 जगह है, फेमली कोट भरूच में 2 जगह है, भावनगर में 35 जगह है, बोटाद में 21 जगह है, छोटाउदेपुर में 38 जगह है, दाहोद में 53 जगह है, फेमली कोट दाहोद में 1 जगह है, देवभूमि द्वारका खंभाड़ी में 31 जगह है, देवभूमि कोट देवभूमि द्वारका खंभाड़ी में 1 जगह है, गांधीनगर में 21 जगह है, गीर सोमनाथ एट वेरावल में 57 जगह है, जामनगर में 25 जगह है, जूनागढ़ में 55 जगह है, फेमली कोट जूनागढ़ में 1 जगह है, खेड़ा एट नड़ियाद में 55 जगह है, कच्छ एट भूज में 76 जगह है, महिसागर एट लुनावाड़ा में 30 जगह है। त्यारबाद मित्रों जो अपने મહેસાણા માં 54 જગ્યા છે, મોરબી માં 48 જગ્યા છે, ફેમિલી કોર્ટ મોરબી માં 1 જગ્યા છે, નર્મદભાઈ રાજપીપળા માં 46 જગ્યા છે, નવસારી માં 58 જગ્યા છે, ફેમિલી કોર્ટ નવસારી માં 1 જગ્યા છે, પંચમહાલ ગોધરા માં 46 જગ્યા છે, ફેમિલી કોર્ટ પંચમહાલ ગોધરા માં 1 જગ્યા છે, પાટણ માં 17 જગ્યા છે, પોરબંદર માં 9 જગ્યા છે, ફેમિલી કોર્ટ પોરબંદર 1 જગ્યા છે, રાજકોટ માં 51 જગ્યા છે, સાબરકાંઠા હિંમતનગર માં 12 જગ્યા છે, સુરત માં 130 જગ્યા છે, ફેમિલી કોર્ટ સુરત માં 3 જગ્યા છે, સુરેન્દ્રનગર માં 6 જગ્યા છે, ફેમિલી કોર્ટ સુરેન્દ્રનગર માં 3 જગ્યા છે, તાપી માં 29 જગ્યા છે, વડોદરા માં 134 જગ્યા છે અને વલસાડ માં 86 જગ્યા છે। ટોટલ મળીને મિત્રો 1778 જગ્યાઓ પર ઓનલાઈન અરજી મંગાવવામાં આવેલ છે હાઈકોર્ટ ઓફ ગુજરાત દ્વારા આસિસ્ટન્ટની પોસ્ટ માટેની। તો જે પણ ઉમેદવારો આ પ્રમાણે શૈક્ષણિક લાયકાત ધરાવતા તે મિત્રો ઓનલાઈન અરજી કરી શકશે। તારીખ 28/4/2023 થી 19/5/2023 દરમિયાન ઓનલાઈન અરજી કરી શકશે। તો આ પ્રમાણે મિત્રો હાઈકોર્ટ ઓફ ગુજરાત દ્વારા આસિસ્ટન્ટની ભરતી માટેની જાહેરાત કરવામાં આવેલ છે। અને મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને આ પ્રમાણે જેવા વિડીયો ચેનલ પર મૂકીએ કે તરત તમને નોટિફિકેશન મળી રહે। જય હિન્દ।